टोटल फोर चैप्टर्स आर देयर इन पार्ट वन. ओके, फर्स्ट ऑफ ऑल वी आर रिवाइजिंग चैप्टर नंबर 2, 3 एंड 4. ओके, हियर इज दिस इज चैप्टर नंबर 2, दिस चैप्टर नंबर 3 एंड हियर इज चैप्टर नंबर 4. सौथी वेला मेन मेन पॉइंट्स पर फोकस करी दीजिए. तो मेथड्स, जो मेथड जो तो अहीं बे मेथड छे, एक तो कार्ल पियर्सन नी मेथड थी आर फाइंड आउट करो, बराबर छे, दैट इज लीनियर कोरिलेशन. अने सेकंड मेथड छे रैंक कोरिलेशन. જો ચેપ્ટર નંબર 3 પર ફોકસ કરો તો એમાં એક જ મેથડ છે, દેટ ઇઝ ઓનલી વન, કે જેમાં તમારે રિગ્રેશન લાઇન બનાવવી પડે છે. ચેપ્ટર નંબર 4 પર ફોકસ કરો તો ત્યાં બે મેથડ છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ રિગ્રેશન લાઇન, ઓર યુ કેન સે યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ટાઈમ સિરીઝ. અને સેકન્ડ મેથડ છે, દેટ ઇઝ મૂવિંગ એવરેજ. સમજો કે આ રેન્ક કોરિલેશનને અને આ મૂવિંગ એવરેજને કાંઈ બહુ ખાસ કનેક્શન છે નહીં. રેન્ક કોરિલેશન અને મૂવિંગ એવરેજને બહુ ખાસ કાંઈ કનેક્શન છે નહીં. બટ ઓન ધ કોન્ટ્રારી સાઈડ જો તમે બહુ ડિટેલમાં જુઓ તો કાર્લ પિયર્સનની મેથડ રિગ્રેશન લાઇન, અને રિગ્રેશન લાઇન અહીંયા જે તમે ફાઇન્ડ આઉટ કરો છો દેટ ઇઝ ટાઈમ લાઇન. આપણે આને પરફેક્ટ રિગ્રેશન લાઇન નહીં પણ ટાઈમ લાઇન એ બહુ વર્ડ કહીએ, બરાબર છે. તો એ ટાઈમ લાઇનને બહુ જ સ્ટ્રોંગ રિલેશન છે. આપણે એ જે મેથડ છે ફર્સ્ટ મેથડ ત્રણેયની, એ ફર્સ્ટ મેથડ પહેલાં જોઈ લઈએ. આર, તો આરનો આરની ફોર્મ્યુલા શું હતી? કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એસ ઓફ એક્સ ઇન્ટુ એસ ઓફ વાય. ઓકે, સો ધીસ વોઝ ધ ફોર્મ્યુલા ફોર આર. હવે માં કોવેરિયન્સ ઓફ એક્સ વાય છે એની એક સપરેટ ફોર્મ્યુલા છે, બરાબર, એની પોતાની એક ફોર્મ્યુલા છે. હવે એક વસ્તુ ધ્યાન આપો કે કોવેરિયન્સની ફોર્મ્યુલા છે કાંઈ પણ છે એ તમારે ખાલી યાદ રાખો, અને એસ ઓફ એક્સની ફોર્મ્યુલા યાદ રાખો તો આરની ફોર્મ્યુલા એની મેળે જ બની જાય છે, બરાબર. એન્ડ એઝ ફાર એઝ આઈ થિંક તમને બધાને આ વસ્તુનો એસ મતલબ આ વસ્તુનો ખ્યાલ છે. તો કોવેરિયન્સની ફોર્મ્યુલા છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન. ઓકે, પછી એના જ બેઝિસ પરથી એની એક અગેઇન ફોર્મ્યુલા બને છે કે જેમાં એક્સ વાય અલગ રાખી દઉં, એક્સ બાર વાય બાર અલગ રાખી દઉં, અહીંયા સિગ્મા રાખી દઉં માઇનસ એમ, અને અહીંયા એન, અને ડિનોમિનેટરમાં બી એમ. તો શું થયું, એક્સ અને એક્સ બાર સાથે લઈ લીધા, વાય અને વાય બાર સાથે લઈ લીધા, તો આ રીતે એની ફોર્મ્યુલા બને છે, બરાબર છે. ઓન ધ અનધર સાઈડ તમે એસ ઓફ એક્સ જુઓ તો એસ ઓફ એક્સની ફોર્મ્યુલા શું થાય છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એસ ઓફ એક્સ. ઓકે, હવે તમે આરની ફોર્મ્યુલા લખો, તો વેન યુ આર રાઇટિંગ ધ ફોર્મ્યુલા ફોર આર, સો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન, જસ્ટ અ સેકન્ડ, આર ઇક્વલ્સ ટુ, હવે જો કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એસ ઓફ એક્સ એસ ઓફ વાય છે ને, બરાબર છે,
तो सिग्मा एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार अपॉन एन इन टू एस ऑफ एक्स इन टू एस ऑफ वाई। तो आ एक फॉर्म्यूला थी गई जेम आप पहला करूँ तो एक्स बार अलग सॉरी एक्स वाई अलग एक्स बार और वाई बार अलग अहियाँ सिग्मा अहियाँ एन माइनस अपॉन एन इन टू एस ऑफ एक्स इन टू एस ऑफ वाई आवी थी शके। अच्छा आ फॉर्म्यूला ने हूँ थोड़ी नीचे राखी दो આપણે ઉપર જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, કોની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ છીએ, એસ ઓફ એક્સ અને એસ ઓફ વાય ની, વી આર સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ એક્સ અને એસ ઓફ વાય, તો એન કટ થઈ જાય ને એ વાળી ફોર્મ્યુલા બને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, બરાબર? તો આપણી આવાળી ફોર્મ્યુલા જે છે એ આવાળી ફોર્મ્યુલા બની જાય। પછી કોવેરિયન્સ ઓફ એક્સ વાય છે, તો કોવેરિયન્સ ઓફ એક્સ વાયની જે સેકન્ડ ફોર્મ્યુલા છે એ સેકન્ડ ફોર્મ્યુલામાં તમે વેલ્યુઝ પુટ કરો તો એસ ઓફ એક્સ અને એસ ઓફ વાય એટલે તમને વેલ્યુ આન્સર મળી જાય। એક ફોર્મ્યુલા બાકી છે જો રિવિઝન કરીએ છીએ। હા બેટા નહીં, અહીંયા એન આવશે ને, અહીંયા એન આવશે, બરાબર છે? કેમ કે આપણે કોવેરિયન્સ નથી લખ્યું, જો કોવેરિયન્સ લખ્યું હોય ને તો એન નો આવે, બરાબર? સી આ ફોર્મ્યુલા જે છે ને આ ફોર્મ્યુલા આમાં એન નો આવે, બાકી બધામાં એન આવશે। અચ્છા હવે એક આપણી ઓલ્ડ ફોર્મ્યુલા, બરાબર, પછી યુવીવાળી ફોર્મ્યુલા હું નથી લખતો, મેં તમને પહેલાં કીધું કે વી આર રિવાઇઝિંગ, તો પછી હું બધી વસ્તુ પર ફોકસ નથી કરતો। એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, અહીંયા શું થયું, આ એક્સ વાય તો એઝ ઇટ ઇઝ રહ્યો, બરાબર છે? પણ એક્સ બાર અને વાય બાર છે, એન ઇન્ટુ એક્સ બાર કરો તો સિગ્મા એક્સ મળી જાય, એન ઇન્ટુ વાય બાર કરો તો સિગ્મા વાય મળી જાય, બરાબર? તો સિમિલરલી આપણને ફોર્મ્યુલા બની જાય છે, પણ એ ફોર્મ્યુલા તમને પહેલાં જ કીધું મેં કે તમારે યાદ રાખવાની છે, એને નથી સમજવાની, અમુક વસ્તુ ના સમજો એમાં જ ભલું છે તમારું। સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર, બરાબર? તો આટલી ફોર્મ્યુલા છે। હવે એની સામે એસ ઓફ એક્સ છે ને એની પણ અમુક ફોર્મ્યુલા છે, તો એસ ઓફ એક્સમાં આપણે શું કરીએ, એક્સ અને એક્સ બારને અલગ પાડી દઈએ, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર છે એના બદલે સિગ્મા એક્સનો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન હોલ સ્ક્વેર, અધરવાઇઝ એના કરતાં તમને થોડીક ઇઝી ફોર્મ્યુલા કરી દઉં, અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર। ઝૂમ આઉટ કરું ને બેટા, લાસ્ટમાં ઝૂમ આઉટ કરું અને અગેન આપણે એસ ઓફ એક્સની એક ફોર્મ્યુલા બનાવીશું, સિગ્મા એક્સનો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન હોલ સ્ક્વેર, મેં શું કર્યું એક્સ બારની ફોર્મ્યુલા મૂકી દીધી, બરાબર? તો ધીસ ઇઝ યોર ફોર્મ્યુલા ફોર ધ ચેપ્ટર, ધીસ ઇઝ યોર ફોર્મ્યુલા ફોર ધ ચેપ્ટર। આટલી ફોર્મ્યુલા છે ને આટલામાં આવી જાય છે। પછી એક આની સાથે સાથે યુવીવાળી ફોર્મ્યુલા પણ છે, બરાબર છે? પણ એઝ ફાર એઝ આઈ થિંક તમને ખબર પડે કે ભાઈ એક્સની પ્લેસ પર યુ મૂકી દો, વાયની પ્લેસ પર વી મૂકી દો, તો આન્સર આવી જાય છે। ટેક ટુ મિનિટ્સ, જોઈ લો, ક્યાંય ડાઉટ હોય તો મને કહો, જોઈ લો એક વખત, ડાઉટ હોય તો બોલો। આ એવું કરીશ, આજની જે પીડીએફ છે ને બેટા એ વોટ્સઅપમાં સેન્ડ કરી દઈશ, ઝૂમ આઉટ તો કર્યું છે, આ ઝૂમ આઉટ જ છે બેટા ઓલરેડી, જો એક વખત સમજાવી દઉં છું, અગેન એક વખત સમજાવી દઉં છું, બંને ફોર્મ્યુલાને સાથે રાખીને સમજી લઈએ આપણે।
बने फॉर्म्यूला है साथ राखी समझी लीए बराबर है बिकॉज प्रीवियस पोर्शन डिडंट गेट रेकॉर्डेड दैट्स वाई जो बेसिक रूल है यहाँ पर फोकस करो तो बेसिक रूल शू है रिमूव वाई फ्रॉम डिनोमिनेटर एंड स्क्वेर ऑफ एक्स बराबर है हाँ ग्रीन बॉक्स वाली फॉर्म्यूला बेटा याद रखवा तो मैं दरेक फॉर्म्यूला में शू करू हे आ फॉर्म्यूला में तो कि वाई काढ़ी एक्स नो स्क्वेर कर नाखो हे बराबर है आ फॉर्म्यूला में अहियाँ वाई है ये वाई मैं काढ़ी नाख्यो और एक्स नो स्क्वेर कर नाखो ओके इफ यू विल कम्पेर बोथ ऑफ धीस फॉर्म्यूला आ बे फॉर्म्यूला तब कम्पेर करो तो मैं शूँ करू तो कि वाई है ये वाई ने काढ़ी नाख्यो और एक्स नो स्क्वेर कर नाख्यो बराबर त्यार पछीनी मानो कि आ बे फॉर्म्यूला है ये कम्पेर करो तो शू करू मैं तब जो तो तमने तरत ख्याल आ जाए बराबर है कि अच्छा वाई काढ़ी नाख्यो और एक्स है ये एक्स नो स्क्वेर कर नाखो बराबर है तो दरेक फॉर्म्यूला में आज स्टेप है कि वाई नी जे डिटेल है डिनोमिनेटर में ये डिनोमिनेटर में वाई नी डिटेल काढ़ी एक्स नो स्क्वेर कर नाख्यो कोईपण न्यूमरेटर में कहीं ज करता कहीं ज चेन्ज नहीं बराबर है रही बात तमारी आ ग्रीन बॉक्स वाली फॉर्म्यूला तो यस बेटा इन्हें याद रखवानी है बराबर है कम्पलसरी इन्हें याद रखनी है शॉर्ट सम माटे बहुज यूजफुल है दिस इज द फॉर्म्यूला फॉर एरर आ एरर नी फॉर्म्यूला बराबर है अच्छा आ क्या यूज था ये बी वी यू इक्वल्स टू बी वाई एक्स अपॉन इंटू सी ऑफ वाई अपॉन सी ऑफ एक्स आ क्या यूज था ये ए बोलो तो खरा भाई यूवी यूवीमां बराबर है तमने यू अने वी आप्यु होय अने पछी एना बेसिस परथी तमारे फाइंड आउट करवानुं होय दैट वोट इज द बी वी यू तो एना माटे यूज थाय बाकी बधी फॉर्म्यूलानी तमने खबर छे ओके आ फॉर्म्यूला सौथी इम्पोर्टंट छे बी वाय एक्स हाँ बराबर छे ओके चलो त्यार पछी आपणे आपणा ओरिजिनल પહેલામાં આવી જઈએ કીપ વન થિંગ ઇન માઇન્ડ હું બેઝિકલી આજે ને એવા સ્ટુડન્ટને કહું છું કે એક્ઝેક્ટલી જેમને ભણવું છે બરાબર ને એટલે તમારે વિચાર લેવાનો કે હું લેક્ચર એમને મેન્ટેન કરું છું કે નહીં એક્ઝેક્ટલી મને ભણવું છે એટલે લેક્ચર એટેન્ડ કરું છું જો એક્ઝેક્ટલી ભણવું છે તો આ જે પીડીએફ તમને મળે છે આવું ને આવું સેમ ટુ સેમ સ્ટ્રક્ચર તમારી પાસે તો શું છે જગ્યા વધારે હશે એક આખું પિન પેજ હશે મારી પાસે તમારે મારો ટાર્ગેટ શું છે કે એક જ સ્ક્રીનમાં બધું આવી જાય મારો ટાર્ગેટ શું છે કે એક જ સ્ક્રીનમાં બધું આવી જાય એટલે તમને એમ એમ થાય કે ના ભાઈ આ તો સાવ થોડુંક જ છે હું તો ધારું તો ત્રણે બધા ચેપ્ટર માટે અલગ અલગ પેજ લઈ શકું તો એવું શું કામ નથી કરતો કેમ કે એક જ સ્ક્રીનમાં આવે તો તમને ખ્યાલ આવે કે અચ્છા બધું ભેગું કરીએ તો આટલું જ છે બરાબર બધું ભેગું કરો તો આટલું જ છે બધું વધારે કાંઈ છે જ નહીં ત્રણેય ચેપ્ટર તો તમારી પાસે પિન પેજ જેવું એક પિન પેજ જે હોય તમારી બુકનું બરાબર એમાં આખું આ સ્ટ્રક્ચર બનાવી દો બિફોર ધ ડે ઓફ એક્ઝામ જ્યારે તમે તમને એમ લાગે કે ચલો પાર્ટ વનની પ્રિપેરેશન કરવાની છે કેમ કે તમે જ્યારે સ્કૂલ ચાલુ થશે ને તો તમારે 3 થી 4 મહિના તો પાર્ટ વન જ ચાલશે આરામથી 4-1 મહિના પાર્ટ વન ચાલશે તો આફ્ટર દેટ તમારી એક એવો ટાઈમ આવે કે તમારી પાર્ટ વનની જ એક્ઝામ છે તો 3 ચેપ્ટર એક પિન પેજમાં આવી ગયા તમારા પછી જે શોર્ટ સમ્સ છે એની પ્રિપેરેશન કરવાની રહી ખાલી બરાબર તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો હવે ત્યાર પછીની વસ્તુ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈમ સિરીઝ તો ટાઈમલાઈનમાં છે ને ડી વાય ટી બરાબર છે અહીંયા કોઈ કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય ને એવું કંઈ આવતું નથી એક જ ફોર્મ્યુલા છે બી વાય ટી ઇક્વલ્સ ટુ એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી અને સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર અહીંયા સ્ક્વેર રૂટ નહીં આવે એક જ ફોર્મ્યુલા બસ બીજું કાંઈ નહીં પછી આવે જે તમારી એની ફોર્મ્યુલા હોય એ ઇક્વલ્સ ટુ વાય બાર માઇનસ બી ટી બાર એન્ડ વાય કેપ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી ટી વાર્તા પૂરી વાર્તા પૂરી આમાં બીજું કાંઈ ન આવે હવે રહી વાત મૂવિંગ એવરેજ તો મૂવિંગ એવરેજની કોઈ ફોર્મ્યુલા છે નહીં આ બધી શોર્ટ સમની ને હા બેટા જે બાજુમાં મેં નાનકડું બોક્સ બનાવ્યું ને ધેટ ઇઝ ફોર શોર્ટ સમ્સ એ સ્પેશિયલી શોર્ટ સમ માટેની ફોર્મ્યુલા છે
બરાબર. આના સિવાય જો આ ચેપ્ટરમાં કંઈ હોય તો એક ફોર્મ્યુલા મારે એડ કરવાની છે જે હું ભૂલી ગયો છું, કરી દઉં, નો પ્રોબ્લેમ. એક જ મિનિટ બેટા, એક બોક્સ પાછું મોટું કરી ના શકાય, બધા જ બોક્સ કરવા પડે. R equals to 1 minus 6 sigma d square upon n into n square minus 1. આ એક ફોર્મ્યુલા રહી ગઈ હતી. હા, આ બધી શોર્ટ સમની નથી બેટા, બધી ક્યાંથી શોર્ટ સમની હોય? શોર્ટ સમની ફોર્મ્યુલા કેવી છે આમાં? તો પહેલાં તો એવું ન હોય કે આ શોર્ટ સમની ફોર્મ્યુલા છે, ખાલી થર્ડ ચેપ્ટર છે ને, થર્ડ ચેપ્ટરમાં જ નક્કી થાય કે આ શોર્ટ સમની, આ બધી શોર્ટ સમની ફોર્મ્યુલા છે. આ જે બધી ફોર્મ્યુલા છે ને આ શોર્ટ સમ માટેની છે, બરાબર છે? હા હા બેટા, કરું, આખું ઝૂમ આઉટ કરીશ. ચાલો એક જ સેકન્ડ કરી દઉં. આખું ઝૂમ આઉટ કરીશ તો તમે કરશો શું એનો મને તો એ જ પ્રશ્ન રહ્યો. ચલો આ તમારું આખું ઝૂમ આઉટ થઈ ગયું, કોઈને? હા હા બેટા, મોકલીશ. આ તો વોટ્સઅપમાં જ મોકલી દઈશ આજે, બરાબર છે? આ આજે વોટ્સઅપમાં જ મોકલી દઈશ, એપ્લિકેશનમાં અપડેટ કરું પણ તરત આવશે નહીં એટલે. ઓકે, વન મોર થિંગ, આ એક સારું મને મગજમાં આવ્યું. ચલો, ફર્ધર ડાઉટ્સ? ઇઝ દેર એની બડી? હજી ત્યારે પણ બીજી ડેટ આપ્સ? હા પણ બકા, હવે શું કરી શકાય, કોઈ તા ઓપ્શન નથી આપણી પાસે, તારીખ પે તારીખ જ ચાલે છે. ચલો બેટા, આટલામાં ડાઉટ છે કોઈને? લેટ્સ મૂવ ટુ ધ રિવિઝન ફોર ઇન્ડેક્સ નંબર, વિચ ઇઝ ગોઈંગ ટુ બી લિટલ બિટ ટફ ફોર યુ, જે તમને થોડું ટફ પડવાના ચાન્સીસ છે. જો ઇન્ડેક્સ નંબરમાં સૌથી પહેલાં તમે જુઓ તો ઇન્ડેક્સ નંબરમાં સૌથી પહેલી વસ્તુ છે, દેટ ઇઝ આપણે પહેલાં મેથડ્સ જોઈ લઈએ, દેટ ઇઝ લાસ્ટ પેયર, પાશે અને ફિશર. લાસ્ટ પેયર, પાશે એન્ડ ફિશર, ઓકે? તો આ એક મેથડ છે. અચ્છા, બીજી મેથડ છે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર એન્ડ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. ત્રીજી એક મેથડ આવે છે વેઇટેડ ઇન્ડેક્સ નંબર. ચોથી એક મેથડ આવે છે ફેમિલી બજેટ અને કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર. સર, ઇન્ડેક્સનો શોર્ટમાં સમમાં બધું મિક્સ થઈ જાય છે હવે. હા, ઇન્ડેક્સના શોર્ટ સમમાં મિક્સ તો થઈ જશે ને બધા, તમારે થઈ જશે 100%. હવે તમને હવે હજી એક અસાઇનમેન્ટ આપું, તમે પ્રેક્ટિસ કરો, પછી તમને શું પ્રોબ્લેમ થાય છે તમે મને ડાઉટ્સ પૂછો કે સર આવી રીતના પ્રોબ્લેમ થાય છે, પછી હું તમને કહું કે બેટા આ વસ્તુ આવી રીતે મિક્સ ન થાય, એ ધ્યાન રાખવાનું. પછી નહીં થાય ઇન્ડેક્સમાં ખાલી, બાકી ઓલામાં તો હવે નહીં થાય. ચેપ્ટર નંબર 2, 3, અને 4માં ના થવું જોઈએ, બરાબર છે? અધરવાઇઝ યુ નીડ લિટલ બિટ મોર પ્રેક્ટિસ. ક્વેશ્ચન મેથડ નંબર 5 તમે જુઓ તો, એક મેથડ નંબર 5માં એકચ્યુઅલી આ કોઈ મેથડ નથી પણ એક પોઈન્ટ હતો કે જ્યાં તમારે મિસ્ટેક થવાના ચાન્સીસ રહેતા હતા, બરાબર છે? રિયલ વેજીસ સિક્સ્થ પોઈન્ટ હતો. ઇન્કમ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, બરાબર? ટોટલ 6 ટાઈપના સમ આખા ચેપ્ટરમાં છે, બરાબર? હવે ટોટલ એક્સપેન્ડિચર મેથડ, ટોટલ એક્સપેન્ડિચર મેથડ તમે કહો તો અહીંયા કોસ્ટ ઓફ લિવિંગમાં આવી ગઈ. ટોટલ એક્સપેન્ડિચર મેથડ કહો તમે, કોસ્ટ ઓફ લિવિંગ મેથડ કહો, ફેમિલી બજેટવાળી મેથડ કહો,
એ બધું સેમ ટુ સેમ જ છે, કંઈ બહુ ચેન્જીસ ખાસ નથી. બરાબર, લખી દઈએ તેમ છતાં વેરી હેવી વિન્ડ ઇઝ ધેર, પવન જોરદાર છે, લાઇટ જશે તો લેક્ચર બંધ થઈ જશે ઓટોમેટિક. ઇન્ફ્લેશન રેટ સેપરેટલી 2 માર્કનો ક્વેશ્ચન આવતો હતો, આ કોઈની સાથે કનેક્ટેડ નથી. ચલો જોઈ લો ફટાફટ. પહેલી મેથડ લાસ્ટ પેર ભાઈ પાસે, લાસ્ટ પેરમાં સિગ્મા પી ક્યુ અપોન સિગ્મા પી ક્યુ, પાસેમાં પણ સિગ્મા પી ક્યુ, સિગ્મા પી ક્યુ. લાસ્ટ પેર લુચ્ચો હતો, નહીં લોભ્યો હતો, એણે 1101 નો ચાંદલો કર્યો અને પાસે પૈસાવાળો હતો, ના આણે 1000 નો ચાંદલો કર્યો હતો. એ ભાઈ આમ લગ્નનું બધું ભૂલાઈ જાય છે, આણે 1101 નો ચાંદલો કર્યો હતો. હા ભાઈ હા, એ એમ તું કેટલો ચાંદલો કર્યો ને, ઘરના લેડીઝ લોકો વધારે યાદ રાખે. 1 રૂપિયો એ વધારે નો આપ્યો, ચલો હા, એટલે ડાયરી બનાવે, આની પાસેથી આટલા આવ્યા એટલે આટલા જ દેવાના. હે ભગવાન, ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર, ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબરમાં શું હતું? ઇન્ડેક્સ નંબર ઓફ કરંટ યર ડિવાઈડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ પ્રીવિયસ યર ઇન્ટુ 100 કરવાનું કે નહીં કરવાનું, ઇન્ટુ 100 કરવાનું કે નહીં કરવાનું. ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર જો, તો ઇન્ડેક્સ નંબર ઓફ કરંટ યર ડિવાઈડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ બેઝ યર, અહીંયા પ્રીવિયસ યર હોય, અહીંયા બેઝ યર હોય, ઇન્ટુ. આમાં હજી એક મેથડ હતી, દેટ વોઝ એવરેજ ફિક્સ બેઝ ઇન્ડેક્સ, તો મેથડ સેમ રહે, ઇન્ડેક્સ નંબર ઓફ કરંટ યર ડિવાઈડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ બેઝ યર, પણ ત્યાં શું હોય, 2 કે 3 વર્ષની જે વસ્તુ હોય એને એવરેજ કરવાની હોય. ચલો ક્વેશ્ચન નંબર, મેથડ નંબર 3, દેટ ઇઝ વેઇટેડ ઇન્ડેક્સ નંબર. વેઇટેડ ઇન્ડેક્સ નંબર ક્યારે કેલ્ક્યુલેટ કરવાનો એ તમને ન ખ્યાલ આવે, બરાબર છે, તો એનો બહુ સિમ્પલ આન્સર છે કે જ્યારે તમને સમમાં વેઇટ આપેલું હોય તો એનો મતલબ તમારે વેઇટેડ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવાનો છે. સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. સમટાઈમ્સ ઇફ ડબલ્યુ ઇઝ નોટ ગિવન, અચ્છા ડબલ્યુ આપ્યું જ ન હોય તેમ છતાં એમ કે વેઇટ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરો, તો ડબલ્યુની શું ફોર્મ્યુલા હતી? એ તો બરાબર 100 માઇનસ કરવાનું, યુઆર 100% રાઈટ, પણ ડબલ્યુની ફોર્મ્યુલા હતી P0Q0, બરાબર છે, પરફેક્ટ, P0Q0, બરાબર છે. P0Q0 તમે યુઝ કરો ને તો એનાથી તમને ડબલ્યુ મળી જાય. સમટાઈમ્સ સ્ટુડન્ટને ડાઉટ શું હોય ખબર છે, મારી પાસે મને ડાઉટ એમ પૂછે કે સર આમાં તો વેઇટેડ ઇન્ડેક્સ નંબર કીધું છે પણ વેઇટ તો આપ્યું નથી, બરાબર, પછી મારે એને કહેવું પડે કે મગજ ઉપર થોડુંક વેઇટ આપ, બરાબર, ડબલ્યુની ફોર્મ્યુલા છે P0Q0. ચલો, દેન આફ્ટર ફેમિલી બજેટ એન્ડ કોસ્ટ ઓફ લિવિંગ એન્ડ ટોટલ, હું ડિટેલમાં નથી ઉતારતો, બરાબર છે. ફેમિલી બજેટ મેથડ હોય, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર હોય, ટોટલ એક્સપેન્ડિચરનો ઇન્ડેક્સ નંબર, ઓહો હો, ભયંકર વાવાઝોડું છે, એક્સ્ટ્રીમલી. એ બી જશે એ નહીં પણ હમણાં લાઈટ જશે, વરસાદ એ ચાલુ થઈ ગયો. ચલો, તોકતે વાવાઝોડું છે, તોકતે ગઈ લાઈટ, અમારે જશે 5 મિનિટ, આપણે જોઈ લઈ. ધીસ ઇઝ લાસ્ટ પેર, સોરી
La espera, ¿no? Pase. એને કહેવાય. ચાલો તો આમાં છે ને તમારે લાસ્ટ પેર અને પાસે જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હું તમને થોડું કહી દઉં કે ઇફ ગઈ લાઈક ચલો